સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી તો અહીંયા શું કહે છે આવ્યું રીંગણ આવ્યા ટમેટા ફ્લાવર સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી કડાઈમાં તો તેલ નાખી રાઈ ઇંથી કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદ ની આવી સવારી થઈ ગયું લોશાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર. બરોબર, તો અહીંયા સરસ મજાનું શાકભાજીનું ગીત આપણી સમક્ષ રજૂ કર્યું છે. મુસ્કાન ભાવ તો બેટા. યસ સર, ચાલો ગાઈએ ગીતડું. આવ્યું રીંગણ આવ્યા ટમેટા ફુલાવર સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી કડાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદ ની આવે સવારી થઈ ગયું લો શાક તૈયાર જમવા આવો સો દોસ્તાર. બહુ સરસ બેટા, વેરી ગુડ. તો અહીંયા શું કર્યું છે, રીંગણાને બોલાવવામાં આવ્યું છે, રીંગણાને બોલાવવામાં આવ્યું છે અને ટમેટાને પણ બોલાવવામાં આવ્યું છે, સાથે ફ્લાવર પણ છે, ફ્લાવર ની સાથે બટેટા પણ છે. આ બધાને ધોઈ અને સાફ કરી નાખ્યા. તમને ખબર છે તમારા મમ્મી રસોઈ કરતા હોય છે તો માર્કેટ જઈને બધું શાકભાજી લાવે છે, એને સાફ કરે છે, એને ધોવે છે, એને સુધારી પણ લે છે. પછી કડાઈ અથવા પેલું લે છે, એમાં તેલ નાખવાનું હોય છે, એમાં રાઈ અને હિંગ નો વઘાર કરવાનો હોય છે જેથી આપણું જે કોઈ પણ પ્રકારની વાનગી હોય છે ટેસ્ટી બને. બરોબર, તો એક કડાઈ આ તપેલામાં તેલ નાખ્યું, એમાં રાઈ અને હિંગ નાખી અને વઘાર કરવામાં આવે છે. સુગંધ પહોંચી ઘરની બહાર, એ મસાલાથી સુગંધ બહુ સરસ આવે. હું એ શાક નાખી દીધું વઘારની અંદર, એની ઉપર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદ ની આવે સવારી. રંગ અને સ્વાદ માટે મરચું હળદર ટાણે જેવું મીઠું આપણે નાખીએ છીએ જેથી એક ટેસ્ટી બને છે. થઈ ગયું છે લો શાક તૈયાર જમવા આવો સૌ દોસ્તો. તો અહીંયા આવી રીતના શાક તૈયાર કરવામાં આવે છે. શાક તૈયાર કેવી શાક કેવી રીતના બનાવાય એ અહીંયા આપણને શીખડાવવામાં આવ્યું છે. રીંગણા છે, ટમેટા છે, ફ્લાવર છે અને બટેટા છે, આ બધાને કાપી નાખ્યા, સુધારી નાખ્યા, એ બધાને ધોઈ લીધા, પછી બરોબર સાફ કરી અને એક કડાઈમાં તેલ નાખવાનું, એમાં રાઈ અને હિંગ નો વઘાર કરવાનો, એ શાક સુધારેલું ધોઈને એમાં નાખી દેવાનું થોડીક વાર રહી અને એની ઉપર મરચું હળદર ધાણા જીરું મીઠું નાખવાનું અને પછી એ સ્વાદ અનુસાર આપણે મીઠું હળદર નાખવાનું છે અને એ રંગ માટે જેથી એમાં રંગ પણ આવશે અને સ્વાદ પણ આવશે, એનો એની સુગંધ છે બહાર સુધી જશે તમે એ બનાવો ને. તો પછી આવી રીતના થોડીક વારમાં એ થઈ જાય છે તૈયાર, શાક તૈયાર થઈ જાય છે અને બધા ભાઈબંધ દોસ્તાર જમવા માટે આવે છે. ઓકે ચલો, ઈમાન ખાતે માઈક પર વાંચી લે તો બેટા. ઈમાન ખાતે માં વાંચું. યસ સર. રંગબેરંગી મસાલીઓ, ચાલો ગાય ગીતડું. આવ્યું રીંગણા રીંગણ આવ્યા ટમેટા ફ્લેવર સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી કઢાઈમાં તો તેલ નાખી રાઈ હિંગ થી કર્યો વધાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદ ની આવે સવારી થઈ ગયું લો શાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર. બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ સર. ચલો અહીં બીજું ગીત પણ છે, ફોટો પાડું. બરાબર, મુસ્કાન વાંચો. યસ સર. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. જોઈ ચમેલી અઢેલી ઉપ ગુલાબ જોડે જો બેઠો પાડું, તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઊંઘતો પાડું. ખોલ જરી કાખો તું સરખી રાખ ને મોઢું બંધ
ખોઈ જાઉં કાખો તો સરખી તે પછી હું ઊંઘ તો પાડો. રાત મોટું બંધ જરીક નહીં તો જો બડબડ તો પાડો. બેસ મમ્મી તો પપ્પા સાથે કુલ જોડે ગરગાટો પાડો. ખોડાભાઈ પટેલ. બહુ સરસ, થેન્ક યુ સર. ચલો જોઈએ વાર્તા. મેહરી વાચ. યસ સર. શિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક એક યા બીજું વ્રત કરે. શિરીનને થયું હું પણ વ્રત કરું. તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું ઓહો એમ કયું વ્રત? શિરીન ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું ઘડિયું વ્રત. મમ્મીએ પૂછ્યું એટલે? મમ્મી પૂછ્યું. શિરીને કહ્યું હું આજે ફક્ત ઘડિયું ઘડિયું જ જમીશ. મમ્મીએ કહ્યું ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીન બહેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો ખીર દૂધપાક લીધા. શિરીનને તો ઘડિયું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાત્રે જ શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત. મમ્મી થોડા મૂંઝાયા. પછી કહે ઠીક. બીજા દિવસે મમ્મીએ બનાવી કઢી 2 દિવસના પહેલાના દહીંની. મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. શિરીન તો કઢી ગટગટાવી. શિરીનને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેને દાંત તો ખાટા થઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું હટાઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાટી તેનો રસ ચાટાય. મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન હોય, એમ ન કરાય. શિરીને લીંબુનો રસ ચૂસ્યો. શિરીન ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. તમે જોઈ શકો છો. મમ્મીએ આદુની કતરણી સંતળી. નહીં નહીં એક મિનિટ. મમ્મીએ લીંબુ સાથે દીધા. મમ્મીએ શિરીનને પૂછ્યું કાલે વ્રત છે કે કયું? શિરીને થોડો વિચાર કર્યો પછી કહે તીખું વ્રત. મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેમણે કહ્યું સારું. મમ્મીએ મોટા મોટા મરચા તળ્યા. મમ્મીએ આદુની કતરણી શિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ ગઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચા અને આદુની કતરણી લીધા હતા. થોડી હિંમત કરીને શિરીને આદુની કતરણી ચાવી. તે પછી મરચાનું બટકું ભર્યું. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ લાલ થઈ ગયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. શિરીન 2 પાવલી પાણી. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. હા
શીરી ને બે પાવલી પાણી પીધું. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે. શીરી ને થોડો વિચાર કર્યું, વિચાર કરી કહ્યું, તીખા વ્રત માં મધ ન ચટાય. મમ્મીએ કહ્યું, વ્રત માં મધ નો બધા હોય. શીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખમાં પ્રાણી અટક્યા. સર, મોરિન ઇઝ લેફ્ટ. કેન આઈ રીડ કુલસુમ? આવી જશે, નો પ્રોબ્લેમ. યસ સર. તેની આંખમાં આંખના પાણી અટક્યા. તેની આંખના પાણી અટક્યા. દાદીએ કહ્યું, બેસ બેટા, ત્રણ વ્રત થઈ ગયા. હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શીરીને કહ્યું, પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. શીરીન કોવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પછીના દિવસે શીરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું, તારી મરજી. શીરીને કહ્યું, આજે છેલ્લું વ્રત. ખૂબ ગડમથલ પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું, ઠીક. જો આ શીરીને મરચું ને ખાધું હતું ને, એટલે એના વાળ ખુલ્લા થઈ ગયા, ઊંચા થઈ ગયા. એના કાનમાંથી ધુવાળા નીકળવા માંડ્યા. એની આંખમાંથી પાણી નીકળી ગયા અને એના ગાલ લાલ લાલ થઈ ગયા. યસ સર. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું. ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શીરીને એક ફોડવું શાક ખાધું. એક ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શીરીન કડવું. શીરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, ત્રણ વર્ષ થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શીરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. શીરીન ખુશ ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધા સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ અને મુખવાસ ખાધા. તો અહીંયા શીરીને સરસ મજાના વ્રત કર્યા, બરોબર. બધા વ્રત કરી જોયા કે ગળ્યું વ્રત હતું તો ગળ્યું જ ખાવાનું, તીખું વ્રત હતું તો તીખું જ ખાવાનું, અને કડવું વ્રત હતું તો કડવું જ ખાવાનું. આવી રીતના શીરીન મમ્મીને જે કહે છે બનાવે છે. પણ મમ્મી કહે છે કે એવું નથી કે વ્રત કરવાથી આવું બધું થાય. જો આપણે જમવામાં આ બધો સ્વાદ લઈએ તો વ્રત, બધા વ્રત એમાં ચાલી જાય છે. તો મમ્મી શું કહે છે કે આપણે જમવામાં ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એ બધું જ જમવું જોઈએ. તો આપણી રસોઈમાં એ બધું હોય જ છે, બરોબર. આપણે જયારે શાક ખાઈએ છીએ તો એ તીખું પણ હોય અને મીઠું પણ હોય. એની સાથે આપણે છાશ પીતા હોય છે તો એ ખાટું હોય, યા અથાણું લેતા હોય છે તો એ બી ખારું કે ખાટું હોય છે, બરોબર. તીખું પણ હોય છે, હા, કડવું. હા, અને પછી આપણે જમી અને મુખવાસ ખાતા હોય છે તો એ મુખવાસ પણ તુરો હોય, કડવો હોય. આવી રીતના આપણે અનેક પ્રકારની, આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ જમીએ, બરોબર, તો બધા સ્વાદ એમાં આવી જાય છે. જેથી આપણને બધા વિટામિન મળે, બધા સ્વાદ માંથી, બધી વસ્તુ માંથી આપણને ખારું, તીખું, કડવું, ગળ્યું વગેરે માંથી આપણને અનેક પ્રકારના વિટામિનો
મળે છે. ચલો તમને શિરીન નું કયું વ્રત સૌથી વધારે ગમ્યું? અલિશા સારું વાંચો. અલિશા સારું જવાબ આપો. શિરીન નું વ્રત કયું વધારે સૌથી ગમ્યું તમને? સારું જવાબ. આયશા બેટા શિરીનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તીખું મીઠું વ્રત. કયું ગમ્યું તમને બેટા શિરીન નું વ્રત? સર મુજે ગળ્યું વ્રત. ગળ્યું વ્રત, સરસ. તમે ક્યાં સ્વાદ વ્રત કરવાનું પસંદ કરશો? કેમ અગર તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરશો? મીઠું એટલે ગળ્યું જ થાય. અચ્છા તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે? શિરીન ના મમ્મી કઢી બનાવવા 2 દિવસ પહેલા નું દહીં કેમ લીધું? ખાટું વધારે થાય માટે. સર અગર મુજે કોઈ વ્રત કરને કા કહેગા ના તો જૈસે શિરીન ને શિરીન કે મમ્મી ને બોલે ને મિક્સ ખા લેને કા વૈસે ખા કર લેને કા. હા સર મેં ભી એસે કરી. હા સર મેં ભી. ઓકે અહીંયા વિચારો અભિનય તમને તમારો કેવો ફોટો પાડવો ગમે? હસતો, ઊંઘતો, હસતો, નવા કપડા પહેરેલો કે કેવો? નવા કપડા પહેરવો અને હસતો. નવા કપડા પહેરવો અને નવા કપડા પહેરવો અને નવા કપડા પહેરવો. મને તો છે જો મને તો નવા કપડા પહેરેલો અને બધા મિત્રો સાથે લો. હા મને બી મને કપડા પહેરેલો અને ફોટો હસકા ખાતો હતો. નવા કપડા પહેરવો અને હસતો. નવા કપડા પહેરવું. મુસ્કાન શિરીન ના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે. શિરીન ને થયું હું પણ કરું વ્રત. તેને ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું ઓહો એમ કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું ગણ્યું વ્રત. મમ્મીએ પૂછ્યું એટલે? શિરીને કહ્યું હું આજે ગણ્યું ગણ્યું જમીશ. મમ્મીએ કહ્યું ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીન બહેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. શિરીનને તો ગણ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાતળે જ શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત. મમ્મીએ થોડા મૂંઝાયા, પછી કહે ઠીક. બીજા દિવસે મમ્મીએ બનાવી કાઢી 2 દિવસ પહેલાનું દહીંની. મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ.
शेरिन तो कड़ी गटगटावी गई। शेरी ने बहु बधा संतरा अने केरी ना कटका खादा। तेना दांत तो खट्टा ही गया। तेने मम्मी ने पूछू, लींबू पर मीठू मरचू छाटी तेनो रस चटाई? मम्मी कहे, खाटा व्रत मा तो एम न कराय। शेरी ने लींबू न चूस्यु। घर मा बधाए बपोरे भात साथे कढ़ी लीधी, सांजे संतरा नो रस पीधो। मम्मीए लींबु आथी दीधा। मम्मीए शेरी ने पूछ्यु, काले व्रत छे के कयु? शेरी ने थोड़ा विचार करियो पछी कहे, तीखू व्रत। मम्मी ने थोड़ी चिंता थई पण पछी तेमणे कह्यु, वारु। मम्मी ए मोटा मोटा मरचा तळिया। मम्मी आदुनी कतरण सांतरी। शेरीन जमवा तो बेसी पण थोड़ी गभराई। तेने जोयु कि घरना बधाए पोतानी थाळी मां एक बे मरचा अने आदुनी कतरण लीधा हता। थोड़ा थोड़ी हिम्मत करी शेरीने आदुनी कतरण चावी। ते पछी मरचानु बटकू भर्यु। शेरीना नाक अने आँखमांथी पाणी निकळ्या। गाल लाल थया। तेना कानमांथी धुमाड़ा निकलिया। माथाना वाल ऊंचा थई गया। मम्मी शीरीन ने बे पावला पानी पीधु। मम्मी कह्यु, चमची मद चाटी ले। शीरीने थोड़ो विचार करी कह्यु, तीखा व्रत मा मद न चटाय। मम्मी कह्यु, व्रत मा मद नो बाद न होय। शीरी ने चमची भरी मद मोढ़ा में मूक्यो। तेनी जीभ पर ठंडक थई। तेना गला ने सारू लाग्यु। तेनी आँखना पानी अटक्या। दादीए कह्यु, बस बेटा त्रण व्रत थई गया। हवे व्रत लंबावानी जरूर नथी। शीरी ने कह्यु, पण त्रीजू व्रत पूरू तो करवू पड़े ने। शीरी ने दूध अने बे पेशी खजूर खाई सुई गई। पछीना दिवसे शीरी ने मम्मी ने पूछू, व्रत करू के न करू? मम्मी कही, तारी मर्जी। शीरी ने कही, आजे छेल्लू व्रत। खूब गडम गडमथल पछी तेने कही, आजे कड़वू व्रत। मम्मी कही, ठीक। मम्मीए तो करेला नु शाक बनाव्यू। गोल वगर नु मम्मीए लीमड़ा नो रस काढ़ियो। घरना बधाए नरणे काठे कोठे करेला नो रस चमची चमची पीधो। घरना बधाए जमती वक्ते दाल भात रोटली साथे करेला नो शाक लीधु। शीरी ने एक फोड़वो शाक खाधु, एक घूटड़ो लीमड़ा नो रस पीधो। तेनु मोढ़ू बगड़ी गयु। शीरीन रड़वा जेवी थई गई। दादीए कह्यु, त्रण व्रत थई गया, चौथानी जरूर नथी। मम्मीए कह्यु, बधा स्वाद एक साथे जमवानु व्रत पण थाय। शीरीने पूछ्यु, ए कई रीते? मम्मीए कह्यु, ज्यारे पण जमीए त्यारे गणियु खाटू खोरू तीखू तूरू अने कड़वू एम बधुज जमवानु। शेरीन खुश खुश थई गई। तेने घरना बधानी साथे दाळ भात रोटली शाक गोळ कचुंबर आथणू छास अने मुखवास खाधा। ओके, बहुत सरस। तो अहींया आ लेसन कम्प्लीट।